नमस्ते विद्यार्थी मित्रों, ऑनलाइन शिक्षण में आप सर्वनु हार्दिक स्वागत है। आज आपणे पाठ पांच अनीता अने मधमाखीओ तेना विशे जोयुं हतुं। पेज नंबर 36 उपर आपणे छेल्ले मधमाखीनो उछेर केम करे छे तेना विशेनी जानकारी मेळवी हती, के जे ખાંડની ચાસણી બનાવી અને પેટી પર લગાવવામાં આવે છે અને ત્યાં મધમાખીઓ આવે છે, તેથી મધનો ઉછેર કરે છે, બરાબર? એવું છેલ્લે આપણે જોયું હતું। હવે જોઈએ પેજ નંબર 37 પર। તો બધા જ વિદ્યાર્થી મિત્રો પોતાની પાઠ્ય પુસ્તક ખોલી અને પેજ નંબર 37 ખોલશે, સાથે પેન્સિલ અને ઇરેઝર પણ લઈ લેજો। હવે જોઈએ કે સપ્ટેમ્બર મહિનો ચાલતો હતો અને ડિસેમ્બર સુધીમાં મારી પાસે ઘણી બધી માખીઓ હતી, હજી મારે બે પેટીઓ વધારે ખરીદવી પડે એમ હતું। હું હજી પણ મધમાખી ઉછેર વિશે શીખતી હતી, ઘણી વખત માખીઓ મને ડંખ મારતી અને મારા હાથ તથા ચહેરા સૂજી જતા। જુઓ, મધમાખી કરડે બાળકો એટલે આપણે શું થાય, ત્યાં સોજી જાય છે ને, હા, પછી 24 કલાક થાય ત્યાં સુધી સોજો રહે છે ને પછી ઉતરી જાય છે। તો કે ઘણી વખત એવું અનિતાને બન્યું હતું કે મધમાખીએ ડંખ માર્યો હોય અને એના હાથ સૂજી ગયા હોય, એનો મોઢું સૂજ્યો, ચહેરો એટલે કે મોઢું સોજાઈ ગયું હોય, બરાબર, ખૂબ જ પીડા થતી। આમ કામ મેં પોતે જ પસંદ કર્યું હતું એટલે કોઈને કહેવાય તો નહીં, આપણે જ કામ પસંદ કર્યું હોય તો આપણે કોઈને કહી શકીએ ના કહી શકીએ। ચલો તો બાળકો થોડા પ્રશ્નો જોઈએ। હવે પ્રશ્નમાં આપણને પહેલો પ્રશ્ન આપેલો છે કે મધમાખી ડંખ મારે ત્યારે લોકો શું કરે છે? તમને ખ્યાલ છે બાળકો, આપણને પણ મધમાખી ઘણી વાર કરડી હશે, તો આપણે શું કરીએ છીએ બાળકો મધમાખી કરડે ત્યારે? તો તેનો જવાબ છે કે જ્યારે મધમાખી ડંખ મારે છે ત્યારે લોકો સૌ પ્રથમ તો મધમાખીએ જ્યાં ડંખ માર્યો હોય ત્યાંથી કાંટો કાઢી લે છે, કાંટો કાઢી નાખે છે ને, ત્યાર પછી મધમાખી જ્યાં ડંખ મારે છે ત્યારે તેનો કાંટો જ્યાં ડંખ મારેલો હોય ત્યાં જ હોય છે, પછી તે ડંખ ઉપર ભીની ચીકણી માટી લગાવે છે, કાળી માટી લગાવીએ છીએ ને, ત્યાર પછી એના ઉપર કે માટી લગાવીએ છીએ અને પછી તે ડંખ ઉપર કાટ લગાવીએ છીએ। જો લોખંડનો કાટ ઘસીને લગાવીએ છીએ તો કેટલાક લોકો ખાવાના સોડા પણ તેની પર લગાવે છે। જો ત્રણ વસ્તુ થયું, બરાબર, એક તો માટી, કઈ, કાળી માટી, પછી બીજું તો કે લોખંડ આપણે કટાઈ ગયું હોય ને ચોમાસામાં, એની ઉપર પાણી પડ્યું હોય એટલે કટાઈ ગયું હોય, તો એ કાટ ઘસી અને જ્યાં મધમાખી કરડી હોય ત્યાં આપણે કાટ પણ લગાવી શકીએ છીએ। ત્યાર પછી ખાવાના સોડા, તમે ભજીયાને એવું બનાવો ત્યારે સોડા નાખો છો ને, એ સોડા પણ તમે જ્યાં મધમાખી કરડી હોય ત્યાં તમે તેને લગાવી શકો છો। ત્યાર પછી આપણને બીજો પ્રશ્ન પૂછેલો છે બાળકો કે તમારી નોટબુકમાં મધમાખીનું ચિત્ર દોરો અને તેમાં સરસ મજાનો એવો રંગ પૂરો અને એનું નામ આપો। જો તમને ગમતું નામ આપવાનું છે, તમારે મધમાખીનું ચિત્ર તમારા નોટબુકમાં દોરવાનું છે અને તેમાં સરસ મજાનો એવો રંગ પૂરવાનો છે। ત્યાર પછી આપણે જોઈએ ત્રીજો પ્રશ્ન કે લીચીના વૃક્ષને ફેબ્રુઆરીમાં ફૂલો આવે છે અને મેં મારી બધી પેટીઓ લીચીના વાડા પાસે મૂકી છે, દરેક પેટીમાંથી મને 12 કિલોગ્રામ મધ મળ્યું છે, આમ મધ હું બજારમાં વેચતી અને મધમાખીના ઉછેરમાં આ મારી પહેલી કમાણી થઈ, હવે તો મારી પાસે 20 પેટીઓ છે। તો કેટલા રૂપિયા થાય બાળકો, ઘણો જોઈએ, તમને ખબર પડે છે। જો અનિતા નીચે આપ્યો જ છે તમને પ્રશ્ન કે અનિતાની 20 પેટીઓની કુલ કિંમત કેટલી હશે, તો આપણે કરી શકીએ ને કે એક પેટીની કિંમત કેટલી છે, ધારો કે 2000 રૂપિયા છે, તો તેથી અનિતાની 20 પેટીની કુલ કિંમત કેટલી થાય, તો આપણે ગણીએ કે 2000 × 20 તો કેટલી થશે, 40,000 થાય ને, હં, તો આવી રીતે આપણે એની કિંમત શોધી શકીએ છીએ। હવે જોઈએ પેજ નંબર 38 પર। હવે પેજ નંબર 38 ઉપર આપણને આપેલું છે, જો સરસ મજાનું એવી ચિત્ર દોરેલું છે કે અનિતાને નજીકના ગામમાં બધા ઓળખવા લાગ્યા છે, શું કામ, કે તે મધ વેચે છે માટે તેની ઓળખાણ વધી ગઈ છે, તે દરેક ગામની સભામાં જાય છે। જો અહીં સભામાં જઈ અને સમજાવે છે ને, તમે ચિત્રમાં પણ સરસ રીતે જોઈ શકો છો, જો જોવો છો તમે બાળકો, જો ગામમાં જઈ છે અને જો બધાને સમજાવે છે ને, તો ત્યાર પછી શું કીધું છે કે ગામમાં સભામાં જાય છે અને દરેકને ભણતરના મહત્ત્વની વાત કરે છે, ઘણી વખત લોકો
ઘણી વખત લોકો તેની મજાક પણ કરે છે, પરંતુ અનિતાને ખબર છે કે તેણે શું કરવાનું છે, બરાબર છે? તો અનિતાના મધની મોટી વેપારી બનવા માગે છે, જેથી તે લોકોને મધની પૂરતી કિંમત અપાવી શકે છે। તો એના પછી આપણે નીચે જોઈએ તો ઘણા બધા પ્રશ્ન આપણને આપેલા છે, ચલો અહીં આપણે શોધી કાઢવાના છે। જેમાં જોઈએ આપણને પહેલો પ્રશ્ન આપેલો છે કે અનિતા અને ગામના બીજા લોકોને એક કિલોગ્રામ મધના 35 રૂપિયા મળે છે અને તમારા શહેરમાં એક કિલોગ્રામ મધનો શું ભાવ છે તે તમારે જાણી અને અહીંયા આ પ્રશ્નના જવાબમાં લખવાનો છે, બરાબર? તો આપણે તે તમે દુકાને જઈ અને લખી શકો છો, લખી શકો છો ને, કે ધારો કે અમારા શહેરમાં, એનો જવાબ એવો પણ લખી શકો કે અમારા શહેરમાં એક કિલોગ્રામ મધનો ભાવ 180 થી 200 રૂપિયા સુધીનો છે। આ જવાબ એનો છે। ત્યાર પછી બીજો પ્રશ્ન આપણને પૂછેલો છે કે તમારા ઘરમાં મધનો ઉપયોગ થાય છે, શા માટે થાય છે? તો તેનો જવાબ આપણે લખીશું કે અમારા ઘરમાં મધનો ઉપયોગ થાય છે, તો કે ઘરના, તેનો જવાબ, કોઈ પણ સભ્યને ઉધરસ થાય ત્યારે મધ અને હળદરનું મિશ્રણ દવા તરીકે અમે ઉપયોગ કરીએ છીએ। ત્યાર પછી પૂજન વખતે પંચામૃત બનાવવામાં તેનો ઉપયોગ કરીએ છીએ, સૌંદર્ય પ્રસાધન તરીકે ઉપયોગ કરીએ છીએ, ગરમ પાણીમાં લીંબુનો રસ અને મધનું મિશ્રણ કરી ચરબી ઘટાડવા માટે અમે ઉપયોગ કરીએ છીએ, આમ વિવિધ રીતે મધનો અમે ઉપયોગ કરીએ છીએ। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન આપણને, ત્યાર પછી નીચે આપેલું છે કે દરેક મધપુડામાં એક રાણી માખી હોય છે જે ઈંડા મૂકે છે અને પુડામાં મોટા ભાગની માખીઓ કામદાર માખીઓ હોય છે અને આ માખીઓ આખો દિવસ કામ કરે છે। જુઓ એમાં એક, હવે જોઈએ બાળકો પેજ નંબર 39 ઉપર કે તેઓ ફૂલોની આજુબાજુ ઉડે છે અને તેઓ મધ બનાવવા ફૂલોમાંથી રસ એકઠો કરે છે। જ્યારે કોઈ એક માખી રસવાળું ફૂલ શોધી લે છે ત્યારે બીજી માખીઓને જણાવવા તે ખાસ પ્રકારનું નૃત્ય કરે છે। કામદાર માખીઓ મધપુડા માટે મહત્વની છે અને કામદાર માખીઓ વગર મધપુડો કે રસનો સંગ્રહ શક્ય નથી। મધપુડામાંથી બધી માખીઓ ભૂખ્યા પેટે જાય છે। જુઓ ત્યાંથી બધું મધ ક્યાં મૂકી દે છે, મધપુડામાં મૂકી દે છે અને ભૂખી તે પાછી મધ લેવા માટે, એટલે કે રસ લેવા માટે ફૂલ પાસે જાય છે અને એને ખ્યાલ આવે છે કે ફૂલમાંથી આપણને વધારે રસ મળે છે, એટલે ત્યાં તે ડાન્સ કરવા લાગે છે। જો અહીં આપણને ચિત્રમાં સરસ મજાના, જો ઈંડા બતાવ્યા છે ને એના, જો આવા ઈંડા હોય કે જે એક રાણી હોય તે આ બધા ઈંડા મૂકે છે અને પછી તેમાં રસ પૂરે છે। ત્યાર પછી આગળ જોઈએ, જો પ્રશ્ન આપણને આપેલો છે કે મધમાખીઓની જેમ બીજા કયા જીવજંતુઓ છે કે જે જૂથમાં રહેવાનું પસંદ કરે છે, તેવા બીજા કયા જંતુઓ છે જે જૂથમાં રહે છે? તો આપણે જોઈએ તો એનો જવાબ, તો કે મધમાખી સિવાય કીડીઓ છે, ભમરી છે, મકોડા છે, ઉધઈ છે, આ બધા જીવજંતુઓ છે જે જૂથમાં રહેવાનું એકદમ પસંદ કરે છે। ત્યાર પછી જોઈએ કે કીડીઓ મધમાખીઓની જેમ સાથે રહે છે અને કામ કરે છે। રાણી કીડી ઈંડા મૂકે છે અને સિપાઈ કીડીઓ દરની રક્ષા અને દેખભાળ કરે છે। કામદાર કીડીઓ હંમેશા ખાવાનું શોધવામાં અને તેને દર સુધી પહોંચાડવાનું વ્યસ્ત હોય છે। જો કે દર સુધી એને પહોંચાડવામાં તે વ્યસ્ત હોય છે। ઉધઈ અને ભમરી પણ આ જ રીતે કરે છે। તો આપણે ત્યાર પછી નીચે એના પ્રશ્ન જોઈએ કે તમે જોયું છે કીડીઓ ક્યાં રહે છે, તો ક્યાં રહે છે કીડીઓ? તો કે હા, એનો જવાબ છે કે મેં જોયું છે કીડીઓ મેદાનમાં, વૃક્ષના થડમાં, ઘરમાં ભીંતોના પોલાણમાં વગેરેમાં દર બનાવી અને તેમાં રહે છે। ત્યાર પછી બીજો પ્રશ્ન, ખાવાની કઈ કઈ ચીજ વસ્તુઓ પાસે કીડીઓ ભેગી થાય છે? તો તેનો જવાબ છે કે ખાંડ, ગોળ, અનાજના દાણા, તેલીબિયા, રોટલીઓ, મીઠાઈ, મરેલા જીવજંતુઓ વગેરે ચીજ વસ્તુઓ પાસે કીડીઓ ભેગી થાય છે। ત્યાર પછી ત્રીજું, કીડીઓની હાર જુઓ અને તેનો રંગ કયો છે?
તે આપણે જોવાનું છે. તો કે કીડીઓની હાર જોતા તે કાળા અને ઘેરા ભૂરા રંગની હોય છે. તેનો જવાબ શું આવશે? તે કે કીડીઓ હાર જોતા તે કાળા અને ભૂરા રંગની હોય છે અને કેટલીક કીડીઓ લાલ રંગની પણ આપણને જોવા મળે છે. ત્યાર પછીનો પ્રશ્ન આપણે પેજ નંબર 40 ઉપર જોઈએ બાળકો. હવે પેજ નંબર 40 ઉપર આપણને પ્રશ્ન આપેલો છે કે તમને ક્યારે કીડી કરડી છે? હે, તમને ક્યારે કીડી કરડી છે બાળકો? અને કેવી કરડી હતી? કાળી કે લાલ કે મોટી કે નાની? જો કેવી કીડી તમને કરડી હતી? તો તેનો જવાબ છે કે હા, અમને એકવાર ઝાડના થડની બાજુમાં બેઠા હતા ત્યારે મને કીડીઓ કરડી હતી અને તે મોટી અને કાળા રંગની હતી. જોઈ છે ને બાળકો તમે પણ કીડીઓ? હવે ત્યાર પછી છેલ્લે જો આપણે સરસ મજાની એવી પ્રવૃત્તિ આપેલી છે. હવે એ પ્રવૃત્તિ આપણે આગળના વિડીયોમાં કરવાની છે, પણ આપણે જોઈ લઈએ. તમે પણ શોધીને રાખજો બરાબર. જ્યારે પણ તમે મગફળી ખાઓ છો ત્યારે તેના ફોતરા કદાચ તમે ફેંકી દેતા હશો, ફેંકી દો છો ને બાળકો, તો તેના ફોતરાનો ઉપયોગ કરી અને થોડા જીવજંતુઓ આપણે બનાવવાનો પ્રયત્ન કરવાનો છે અને તેને સરસ મજાના એવા રંગ કરવાના છે બરાબર. આ પ્રવૃત્તિ કરવા માટે તમે ઘરે પણ તમે મગફળી ફોલતા હોય તો તેના છોતરા છે એ ફોતરા છે એ તમે હંગરીને રાખજો, જેથી એને રંગ કરી અને સરસ મજાના એવા જીવજંતુઓ આપણે બનાવશું. તો આ વિડીયો આપણે આવતા વિડીયોમાં જોઈશું અને સરસ મજાની એવી પ્રવૃત્તિ કરીશું. તો અહીંયા આપણે પાર્ટ 5 પૂરો કરીએ છીએ. નમસ્તે, જય હિન્દ.